बदतर जे रस्ताओ थया छे एनुं मुख्य कारण जो होय तो ये भ्रष्टाचार छे ने रस्ताओनी नबळी गुणवत्ताओ छे। रस्ताओ एटला बधा नबळाओ बनावे छे अने एनी नबळा रस्ता बनावानी पाछळ जे पैसाओनी भागबटाई छे ए कॉन्ट्राक्टर होय एना एंजीनियर होय के एना कंसल्टंट होय के एना प्रमुख होय ए बधा भेगा थई अने मोटी रकम छे अंडर टेबल लेवाई रही छे टोटल सरवाळो बधानो करो तो એટલે પછી સ્વાભાવિક રીતે જે કામો છે એ નબળી ગુણવત્તાવાળા જ થવાના। તમે ભૂતકાળના રસ્તાઓ જોઈ લ્યો, કોંગ્રેસના વખતમાં જે રસ્તાઓ બનાતા એ કેટલા વર્ષ સુધી ચાલતા હતા, એ રૂપાણીબાગવાળો રસ્તો હોય કે બીજા રસ્તા એસપીપી રોડ હોય કે બીજા મેઇન રસ્તા હોય, પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા આવી છે ત્યારે દર વર્ષે રસ્તાઓ આવે પછી એમાં કેબલ નાખે ત્યારે તોડે, ફરી પાછો એ રસ્તાઓ વરસાદમાં તૂટી જાય અને ફરી પાછા એમાં ગેરંટી પિરિયડમાં ખરેખર તો કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવું જોઈએ, પણ એ પણ ગેરંટી પિરિયડમાં પણ કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવતા નથી અને એમના જે કન્સલ્ટન્ટ રાખ્યા છે, કારણ કે એમાં એનજી ક્વોલિફાઈડ એન્જિનિયરો તો કોઈ છે નહીં નગરપાલિકામાં, ઇરાદાપૂર્વક એની ભરતી કરતા નથી કે જેથી કરીને ગુણવત્તાનો આગ્રહ રાખે, જે ગુણવત્તાનો આગ્રહ જે લોકોએ રાખ્યો હતો જે એન્જિનિયર હોય એની રાતોરાત બદલી કરાવી નાખવામાં આવી હતી। એટલે આ કન્સલ્ટન્ટ હતી રાજકોટનો રૂપારેલિયા જે આવ્યો છે એને મોકળું મેદાન પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે આપી દીધેલું છે। એને તો આ રૂપારેલી એવો કન્સલ્ટન્ટ છે કે એને એમ કહ્યું કે માણેક ચોકનું જે ગ્રાઉન્ડ છે એ ચાંદીથી મળેલું છે, તું લખી આપ્યો છે અને એની જે સહી આ હોય કન્સલ્ટન્ટની એની સહી ઉપર છે, પેલો કરી દે ત્યાંનો એન્જિનિયર અને જે તે વ્યક્તિને એના પૈસાઓ મળી જાય, એ પ્રકારની જે સિન્ડિકેટ ચાલી રહી છે એને કારણે દર વર્ષે રસ્તાઓ તૂટે છે અને દર વર્ષે નવા રસ્તાઓ બને છે। આ વર્ષોથી પરંપરા, જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ત્યારથી આ પરંપરાઓ ચાલતી આવે છે અને આપણે વિચાર કરો, બાબુભાઈ ધારાસભ્ય આપણા પોતે દાવો કરે છે કે મેં એટલા હજારો કરોડ રૂપિયાના કામ રસ્તાઓના કર્યા છે, આપણે આશ્ચર્ય થાય કે હજારો કરોડ રૂપિયામાં તો પોરબંદર આખું છે આપણે મઢાઈ જાય, આનાથી ચાંદીથી આખું પોરબંદર મઢાઈ જાય અને એના બદલે દર વર્ષે આ ખાડા નગરીની અંદર પોરબંદરના લોકો એના હાડકા તોડી રહ્યા છે, એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારયુક્ત જે નીતિ છે એ જ જવાબદાર છે। પોરબંદર શહેરી વિસ્તાર છે તેમાં આ વખતે 120% કરતાં વધારે વરસાદ પડ્યો છે હાલ સુધીમાં, એટલે જે રસ્તાઓ ડેમેજ થયા છે અને લાયબિલિટી પીરિયડમાં છે તેમને લાયબિલિટી પીરિયડમાં કોન્ટ્રાક્ટર પાસેથી રિપેરિંગ કરવામાં આવશે અને જે રસ્તાઓ લાયબિલિટી પીરિયડમાં નથી તેના માટે પાલિકાએ ટેન્ડર પણ આઇટમ રેટથી કરી દીધું છે અને જેમ વરસાદની સિઝન પૂર્ણ થશે ત્યારબાદ તેનું સરકારમાંથી જ્યારે ગ્રાન્ટ આવશે તેની રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે। અત્યારે સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે અને અત્યારે વરસાદની સિઝન પણ ઓનગોઈંગ છે, એટલે જ્યારે વરસાદની સિઝન સંપૂર્ણ રીતે પૂર્ણ થાય ત્યારે જ સંપૂર્ણ અંદાજો નીકળી શકાશે।